પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના લોખંડી પુરુષ એવા સરદાર પટેલના જન્મદિવસની આ વખતે અનોખી ઉજવણી આ 31 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે, જેમાં એસપીજી સંસ્થાન દ્વારા સરદાર અસરદારના સ્લોગન સાથે એક ગીત સહિત એક નાટકનું નિર્માણ કરાયું છે, જે ગીત મનુભાઈ રબારીએ રચ્યું છે અને ગીત કિરણ પટેલ દ્વારા ગાવામાં આવ્યું છે, જ્યારે આ ગીત પ્રથમવાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પર શૂટ કરવામાં આવશે. સરદાર પટેલે પાટીદાર સમાજ સહિત ભારત દેશના સરદારની 144મી જન્મદિવસની ઉજવણી આ વખતે ખાસ કરવાનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સરદાર પટેલ પર એક ગીત અને આલ્બમ આ વખતે બનાવવામાં આવ્યું છે, જેમાં મનુભાઈ રબારીએ સરદાર અસરદાર ગીતની થીમ પર આ પુણ્યભૂમિ ગુજરાતની ગીત બનાવ્યું છે, જેમાં કિરણ પટેલ દ્વારા ગીત ગવાયું છે, જેનો પ્રેમો આજે જાહેર કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લો પાટીદાર સમાજનો ગઢ રહ્યો છે અને મહેસાણાથી સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં પાટીદાર સમાજનું સંગઠન મહેસાણામાં રચવામાં આવ્યું છે, જેના અધ્યક્ષ લાલજી પટેલ છે. અનામત આંદોલન હોય કે સમાજના ઉદ્ધારનું કાર્યમાં હંમેશા તત્પર રહ્યા છે, ત્યારે આ વખતે સમાજમાં દીકરી બીજા સમાજમાં ન જાય અને સમાજની દીકરીના યોગ્ય પાત્રની પસંદગી ઉતારે તે માટેના પ્રયાસ શરૂ કર્યો છે અને તે અંગે એક નાટક સહિત 144મા જન્મદિવસે પાટીદાર સમાજના દીકરા સરદાર બનશે તેવું આયોજન કરવામાં આવ્યું છે. સાથે એક નાટક હવે આખા ગુજરાતમાં ભજવવામાં આવશે તેવું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહેસાણાના કડવાસણ ગામ ખાતે સરદાર કૃતજ્ઞતા વંદન કાર્યક્રમ યોજાશે, તો રાજકોટ ખાતે 31 તારીખે રેસકોર્સ બહુમારી ભવનથી સવારે 7 કલાકે કર્મવીર રેલી પણ કરવામાં આવનાર છે. સાથે એસપીજી દ્વારા હર ઘર સરદાર નામનો સ્લોગન પણ લોન્ચ કરાયું છે. રાજ્યના તમામ જિલ્લા મથક ઉપર એસપીજી દ્વારા 31 તારીખે સવારે 10:30 કલાકે સરદાર પટેલ વંદના કાર્યક્રમ યોજાશે. પાટીદાર સમાજ દ્વારા સરદાર અસરદાર, જેમને ખાલી બોલીને નહીં પણ કર્મથી સૌના દિલ જીતી સરદાર બન્યા, તેથી આ અસરને સમગ્ર ગુજરાતમાં તેમની નામના વધે તેવા પ્રયાસ કરવામાં આવનાર છે, જેનો શ્રેય સરદાર ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યો છે. અતુલ પટેલ, ZSTV, મહેસાણા. મને પહેલી વાર કિરણભાઈએ વાત કરી અને સાહેબસિંહ, અમે લોકો મહારાષ્ટ્રની ઉપર મળ્યા ત્યારે એમણે મને કીધું કે આપણે સરદાર સાહેબનું ગીત લખવું છે, પણ સરદાર એટલે સર્વના છે એમ, તો આપણે એક જ્ઞાતિ માટે કે સરદાર એટલે પાટીદાર, આપણે એવું સમજી લઈએ છીએ બધા કે સરદાર એટલે પાટીદારોના છે, પણ સાહેબે કીધું કે ના, સરદાર એટલે સર્વ, સરદારનો અર્થ જ એ છે કે સરદાર એટલે સર્વ. તો મેં એવી રચના કરી કે સરદાર જે આપણા માટે સરદાર સાહેબે જે કર્યું છે એના માટે આપણે જે રચના કરી, એમણે એમના જે જે જીવનના કાર્યો કર્યા હતા, એમના જે વિચારો આપણા લેવા જેવા છે એ બધા મેં લઈ અને કિરણભાઈ આપને સંભળાયું એ પ્રમાણે મેં એ ગીત લખ્યું હતું અને એ ગીત આપણે એવી રીતે એને ડેવલપ કર્યું છે કે તમે લોકો જોશે એટલે એને એવું લાગશે કે એના ખરેખર જીત થાય છે સત્ય કરનારની. સત્ય કેવું કરનારની કે અંગ્રેજોનો ઝંડો ઉતરીને જ્યારે આપણો ઝંડો છે, જે આપણું સત્ય હતું અને જે બહાર આવ્યું. પણ મને આનંદ એ વાતનો છે કે આપ સર્વના સહકારથી અને શ્રી લાલજીભાઈના સહકારથી આપણે યુનિટી ઉપર જે પહેલી વાર જ આ ગીત થઈ રહ્યું છે શૂટ, તો આપણે કલેક્ટર સાહેબનો, એસપી સાહેબનો અને દરેક એમની ટીમનો અને એસપીજીની ટીમનો બધાનો હું આભાર માનીશ કે પહેલી વાર મને ત્યાં ચાન્સ મળ્યો ગીત કરવાનો. અને સાહેબસિંહના વિચારો મને પહેલેથી, મેં તો પહેલાં આગળ એક લહેરીલાલા ગીત લખ્યું હતું, એમાં લખ્યું હતું અખંડ ભારતના ગઢભાઈ એવા સરદાર પટેલ પણ મારા ગુજરાતી, જેના માટે મને કાયમથી એક મારા દિલમાં હતું. ગીત 5-6 મિનિટનું ગીત હશે, 5-1 મિનિટનું ગીત હશે, પણ સાહેબ માટે લખવાનો ચાન્સ મળ્યો. 31મી તારીખે સાહેબની જન્મજયંતિ કેવી રીતે ઉજવવા જઈ રહ્યા છે, કયું ગીત લોન્ચ કરવાના છે અને શું કાર્યક્રમો આવે? શ્રી સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા વર્ષોથી 31 ઓક્ટોબરે સરદાર પટેલ જન્મજયંતિ મહોત્સવનું પ્રોગ્રામ આપણે બહુ મોટા પાયા ગુજરાતના અલગ અલગ જિલ્લામાં રાખીએ છીએ, તો આ વખતે સરદાર પટેલ જન્મજયંતિ ગુજરાતની અંદર એસપીજી દ્વારા 2 જગ્યાએ રાખવામાં આવશે. પહેલી કૃતજ્ઞતા સરદાર પટેલને કરવા માટે અહીંયા મહેસાણાનું કડવાસણ ગામ તાલુકા જિલ્લાનું, ત્યાં આગળ કૃતજ્ઞતા કાર્યક્રમ અમે સરદારનો રાખવામાં આવેલો છે, જે રાત્રે 8 કલાકે રાખવામાં આવ્યો છે.
અને બીજો મોટો એક કાર્યક્રમમાં મેં દર વર્ષની જેમ રાજકોટની અંદર સવારે 7 કલાકે કર્મવીર રેલીનું આયોજન અમે કરેલું છે. તો આ ભવ્ય કાર્યક્રમ અમે 31 ઓક્ટોબરે રાખેલા છે. એ પછી અમે આ કાર્યક્રમમાં અમે દર વખતની જેમ અલગ રાખ્યું છે કે એમાં અમે જે બાળકો દ્વારા 144મી સરદાર પટેલ જન્મજયંતિ હોવાથી 144 બાળકો સરદારનો કેસ ધારણ કરી અને આબેહૂબ સરદાર લાગે એ ટાઈપના અમે સરદાર બાળકોને તૈયાર કરવાના છીએ. અને પહેલી વખત એવું બની રહ્યું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીએ સરદાર સાહેબના વંદન કરીને ત્યાં આગળ શૂટિંગ કરી અને અમે સરદાર અસરદાર એવું કિરણભાઈના સ્વરમાં અને મનુભાઈ ખરા, મનુભાઈ રબારી એમને લખેલું આ ગીત અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ, જે આવતીકાલે અમારી ગણતરી છે લોન્ચ કરવાની. તો દર વખત કરતા કઈ અલગ ટાઈપનો કાર્યક્રમ અમે આ વખતે સરદાર પટેલ જન્મજયંતિ કરવા જઈ રહ્યા છીએ. બીજું આ વર્ષે બહેનો દ્વારા પણ બહેનો સમાજની અંદર લગ્ન કરે અને સમાજની અંદર જે યુવાનોમાં વ્યસન છે એની મુક્તિ થાય એ તમામ કાર્યક્રમો પણ અમે છેલ્લા 6-1 મહિનાથી કરીએ છીએ, એની પણ તેઓ આગળ અમે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. અને સરદાર એ સમગ્ર રાષ્ટ્રના નેતા હતા, તો સરદારને જે કામ કર્યું એના ઉપર અમે બાળકો દ્વારા પણ 15-1 મિનિટનું નાટક ત્યાં આગળ બાળકો ભજવવાના છે. અને સરદારે અત્યાર સુધી એમની વાણીની જે વિડીયો અમારા જોડે છે તો એવી પણ લગભગ 20-25 મિનિટની અમે ફિલ્મ પણ બતાવવાના છીએ. તો આ વખતનો કાર્યક્રમ દર વખતે કંઈક જુદો જ છે. તો તમામ મીડિયા મિત્રોની વિનંતી છે કે તમારી ત્યાં હાજરીથી આ કાર્યક્રમ સમગ્ર વિશ્વની અંદર પ્રસાર થાય એ રીતના પ્રયત્નો કરો એવી અમારી વિનંતી છે. આવનારું નવું વર્ષ સૌને સુખદાયી અને સુખાકારી વાળું નીવડે એવી યશ લેસર પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છાઓ. અમે છેલ્લા 22 વર્ષથી જે કામ કરી રહ્યા છે એને અમે એવોર્ડ મોમેન્ટો શીલ્ડ આઈડી કાર્ડ બનાવવાનું એ તમામ કામ માટે જે લોકો અમને સપોર્ટ કરી રહ્યા છે, જેમ કે સંસ્થાઓ, સ્કૂલ, કોલેજ, સ્નેહી, સગા સંબંધીઓ અને સમાજ પરિવાર, આ તમામ લોકોનો આખા વર્ષ દરમિયાન જે સહયોગ મળ્યો અને છેલ્લા 22 વર્ષથી સહયોગ મળી રહ્યો છે તે તમામ માટે હું આભાર વ્યક્ત કરું છું. અને આવનારું નવું વર્ષ તમામ માટે સુખદાયી, સફળ અને આરોગ્યની દ્રષ્ટિએ સુખાકારીવાળું નીવડે એવી શુભેચ્છાઓ પાઠવું છું. ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય. નવા વર્ષના સર્વેને મારા રામ રામ. આ નવું વર્ષ તલોદ પ્રાંતિજના મારા મતદારો, ભાઈઓ, બહેનો તથા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો, મારા સ્નેહીજનો, સગા સંબંધીઓને હું નવા વર્ષની ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આમનું નવું વર્ષ સદાયના માટે તલોદ અને પ્રાંતિજ તાલુકાના મારા સ્નેહીજનોને માટે લાભદાયી, શુભદાયી નીવડે એવી પરમ પરમાત્માની મારી પ્રાર્થના કરું છું. અને આવનારું નવું વર્ષ સર્વેને મારા રામ રામ, જય શ્રી કૃષ્ણ, સાલુ બારક અને સર્વેને મારી શુભેચ્છાઓ.